આપણે ધોરણ 9 પ્રકરણ 2 સ્વાધ્યાય 2.4 નો પ્રશ્ન 7 કરીશું. આપણો પ્રશ્ન 7 છે, યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવો. તો અહીંયા તમે જોશો કોઈ એક સંખ્યા છે જેનો આપણે ઘન શોધવાનો છે. તો ઘન શોધવા માટે આપણી પાસે બે નિત્યસમ છે, a વત્તા b આખાનો ઘન અને બીજું સૂત્ર છે a ઓછા b આખાનો ઘન. તો તમે જોશો તો અહીંયા તમને બે ચલ જોવા મળે છે, જ્યારે આપણી રકમમાં ફક્ત એક જ સંખ્યા છે. તો આપણે શું કરવું પડશે, જ્યારે પણ કોઈ એક સંખ્યાનો ઘન શોધવો હોય તો તેને a વત્તા b અથવા તો a ઓછા b ના સ્વરૂપમાં ફેરવવું પડે. તો આપણે અહીંયા 99 ની જગ્યાએ 100 ઓછા 1 લખી શકીએ. તો 100 ઓછા 1 આપણે જ્યારે લખીએ છીએ ત્યારે આપણું કંઈક સૂત્ર શું બનશે, a ઓછા b આખાનો ઘન બરાબર a નો ઘન ઓછા b નો ઘન ઓછા 3ab કૌંસમાં a ઓછા b. તો a ની જગ્યાએ અહીંયા 100 છે અને b ની જગ્યાએ કોણ છે, 1 છે. તો અહીંયા લખીશું a બરાબર 100 અને b બરાબર 1. ત્યારબાદ અહીંયા આપણે લખીશું 100 ઓછા 1 નો ઘન બરાબર a ની જગ્યાએ લખાશે 100 નો ઘન ઓછા b ની જગ્યાએ લખાશે 1 નો ઘન ઓછા 3 કૌંસમાં 100 ગુણ્યા 1 બીજા કૌંસમાં 100 ઓછા 1. સાદુરૂપ આપીએ તો અહીંયા 100 નો ઘન છે એટલે કે આપણે આ જે બે શૂન્ય છે તેનું 3 વખત પુનરાવર્તન કરીશું. તો અહીંયા 1, 2 અને 3. તો આની સંખ્યા જોઈએ તો બને છે 1,00,000 ઓછા 1 ઓછા 3 ગુણ્યા 100 થશે 300 અને 100 માંથી 1 બાદ કરીશું એટલે અહીંયા થશે 99. ફરીથી 1,00,000 ઓછા 1 ઓછા હવે આ બેનો ગુણાકાર કરીએ તો 99 ગુણ્યા 3 કરીએ 9 × 27 નો 7 વધી 2 9 × 27 ને 2 29 અહીંયા થશે 2, 9, 7 અને અહીંયા 2 શૂન્ય છે એટલે પાછળ 2 શૂન્ય મૂકીશું એટલે અહીંયા થશે 29,700. હવે આ બંનેનો આપણે સરવાળો કરીએ તો અહીંયા શું છે, 1,00,000 ઓછા માઇનસ માઇનસ પ્લસ એટલે આ બેનો સરવાળો થશે એટલે અહીંયા થશે 29,701. બંનેની બાદબાકી કરીએ તો અહીંયા લખીશું 1,00,000 ઓછા 29,701. બેની બાદબાકી કરીએ આવશે 10, 9, 9, 9, 9, 9 અને અહીંયા થશે 0. 10 માંથી 1 જશે 9, 9 માંથી 0 જશે 9, 9 માંથી 7 જશે 2, 9 માંથી 9 જશે 0, 9 માંથી 2 જશે 7 અને અહીંયા આવશે 9. તો આમ આપણો જવાબ થશે 9,70,299. ત્યારબાદ બીજો દાખલો ગણીશું. હવે આપણો બીજો દાખલો છે 102 નો ઘન. તો ફરીથી આપણે 102 ને a વત્તા b અથવા તો a ઓછા b ના સ્વરૂપમાં ફેરવીએ. તો અહીંયા 102 એ 100 કરતા મોટી સંખ્યા છે તેથી આપણે 102 ની જગ્યાએ લખીશું 100 વત્તા 2 આખાનો ઘન. તો આમ અહીંયા આપણી a ની કિંમત થઈ 100 અને b ની કિંમત થઈ 2. સૂત્ર મૂકીશું a વત્તા b આખાનો ઘન બરાબર a નો ઘન વત્તા b નો ઘન વત્તા 3ab કૌંસમાં a વત્તા b. અહીંયા લખીએ 100 વત્તા 2 આખાનો ઘન બરાબર a નો ઘન એટલે કે 100 નો ઘન વત્તા b નો ઘન એટલે 2 નો ઘન વત્તા 3ab એટલે 3 ગુણ્યા 100 ગુણ્યા 2 કૌંસમાં 100 વત્તા 2. ફરીથી 100 નો ઘન છે એટલે આપણે અહીંયા જે 2 શૂન્ય છે તેનું 3 વખત પુનરાવર્તન કરીએ 1, 2 અને 3. અલ્પવિરામ મૂકીશું 3, 2, 2 પ્રમાણે. તો અહીંયા આપણે આવશે 1,00,000 વત્તા 2 નો ઘન થશે 8, 3 × 2 = 6, 6 × 100 એટલે 600 અને 100 વત્તા 2 એટલે 102. હવે અહીંયા થશે 1,00,000 વત્તા 8 વત્તા હવે 6 નો ગુણાકાર 102 સાથે કરીએ તો 102 ગુણ્યા 6, 6 × 2 = 12
અને છ એકા છ એટલે અહીંયા થશે 612 ને આ બે શૂન્ય છે તેથી અહીંયા બે શૂન્ય મૂકીશું. હવે આ ત્રણે ત્રણનો સરવાળો કરીએ તો પહેલી સંખ્યા છે આપણી 10 લાખ, ત્યારબાદ છે 61,200 વત્તા 8, શૂન્ય વત્તા શૂન્ય વત્તા 8 8, શૂન્ય 2 1 6 અને 10. તો આમ આપણો જવાબ થશે 10,61,208. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ. હવે આપણો અહીંયા ત્રીજો દાખલો છે 998 નો ઘન, એટલે કે અહીંયા આપણે 998 ને એ ઓછા બી સ્વરૂપમાં ફેરવીશું, એટલે કે 1000 - 2 આખા નો ઘન. તો અહીંયા આપણી એ ની કિંમત થશે 1000 અને બી ની કિંમત થશે 2. તો આપણું સૂત્ર શું થશે અહીંયા, એ ઓછા બી આખા નો ઘન બરાબર એનો ઘન ઓછા બી નો ઘન ઓછા 3ab કૌંસમાં એ ઓછા બી. અહીંયા એ ની જગ્યાએ 1000 છે અને બી ની જગ્યાએ 2 છે, એટલે કે 1000 - 2 આખા નો ઘન બરાબર એનો ઘન એટલે કે 1000 નો ઘન ઓછા બી નો ઘન એટલે 2 નો ઘન ઓછા 3ab એટલે કે 3 × 1000 × 2 કૌંસમાં એ ઓછા બી એટલે કે 1000 - 2. સાદું રૂપ આપીએ, 1000 નો ઘન કરવાનો છે એટલે અહીંયા 3 શૂન્ય છે તો 3 શૂન્ય નું આપણે 3 વખત પુનરાવર્તન કરીશું. અહીંયા 1 લખીએ, 1 2 3 1 2 3 1 2 3 ઓછા 2 નો ઘન એટલે થશે 8, ઓછા 3 × 2 - 6 6 × 1000 એટલે કે 6000 અને અહીંયા થશે 998. હવે આ જોઈએ તો આ કઈ સંખ્યા થશે, તો આ થશે 1 બિલિયન. તો 1 બિલિયન માંથી આપણે આ સંખ્યા બાદ કરવાની છે, તો અહીંયા આપણે લખીએ 1 બિલિયન ઓછા 8 ઓછા આ બેનો ગુણાકાર કરીએ એટલે કે 998 × 6 કરીશું, 6 8 વાર 48, 6 9 54, 54 ને 4 58, 6 9 54, 54 ને 5 59, અહીંયા થશે 59 88. પાછળ 3 શૂન્ય મૂકીશું તો આપણી કઈ સંખ્યા બનશે, 59,88,000. હવે માઇનસ માઇનસ થશે પ્લસ એટલે આ બેનો સરવાળો કરીશું, એટલે અહીંયા 1 બિલિયન ઓછા 59,88,008 આપણે બાદ કરીશું. ચલો બાદ બાકી કરીશું. તો અહીંયા લખાશે 10, 9, 9, 9, 9, 9, 9, 9, 9 અને અહીંયા લખાશે 0. 10 માંથી 8 જશે 2, 9 માંથી 0 જશે 9, 9 માંથી 0 જશે 9, 9 માંથી 8 જશે 1, 1, 0, 9 માંથી 5 જશે 4, 9, 9. તો અહીંયા આપણો જવાબ થશે 99,40,11,992 એ આપણો જવાબ થશે અને તેની સાથે આપણો પ્રશ્ન 7 અહીં પૂર્ણ થાય છે.